આગળ વાત કરીએ તો સુરતમાં બે સગી બહેનો જીવનની તમામ મોહમાયાઓ છોડી સંયમનો માર્ગ અપનાવવા જઈ રહી છે. સુરતની વતની બંને બહેનો દ્રષ્ટિ અને પૂજા આગામી 13મી માર્ચે કરોડોની સંપત્તિ છોડી સંયમનો માર્ગ અપનાવશે. દ્રષ્ટિની ઉંમર 18 વર્ષની છે, જ્યારે પૂજાની ઉંમર માત્ર 14 વર્ષની છે. આગામી 13મી માર્ચે બંને બહેનો સંયમનો માર્ગ અપનાવી અને દીક્ષા ગ્રહણ કરશે, જે અંગે તેમના પરિવારમાં આનંદનો માહોલ છે. બંને દીકરીઓ નાની વયે પરિવારનું સુખ ત્યજી અને સંયમનો માર્ગ અપનાવી અને દીક્ષા લેશે, જેને લઈને પરિવારમાં ખુશી જોવા મળી રહી છે. કારણ કે અમારા ધર્મ એક ધાર્મિક વાતાવરણ છે અને અમને એ લાઈન પર આનંદ આવે છે. આ લોકો અમારા કરતા વધારે ઉલ્લાસમાં હોય છે એ લાઈન પર. સુલિયાના એ સંપત્તિ કી કોઈ ગેરંટી નહીં હૈ. કેસા હૈ ના કે યે વાલા જો સુખ હૈ ના, યે સંસાર કા જો સુખ હૈ ના, વો ડિક્રીઝિંગ સુખ હૈ. ઓર જો મેં સંયમ કા સુખ લેને જા રહી હું, વો એકદમ ઇન્ક્રીઝિંગ સુખ હૈ. તો ઉસમે કૈસા હોતા હૈ કે સંસાર મેં અભી દેખો કોઈ એક્ઝામ્પલ હી લે લે કે મુજે ગુલાબ જામુન બહોત પસંદ હૈ. મેં ફર્સ્ટ ટાઈમ ખાઉંગી તો મુજે અચ્છા લગેગા, સેકન્ડ ટાઈમ ખાઉંગી તો થોડા કમ અચ્છા લગેગા ફર્સ્ટ ટાઈમ સે, થર્ડ ટાઈમ ખાઉંગી ઉસસે થોડા કમ લગેગા. બટ જબ તક મેં ખાતી રહુંગી એન્ડ એટ લાસ્ટ આઈ એમ ફેડ અપ, મુજે નહીં ખાના બસ, અભી કિતના ખાઉંગી કે પાગલ હો જાઉંગી ખા ખા કે. મતલબ તો એસા સંસાર કા સુખ યે ટાઈપ કા હોતા હૈ. જો સંયમ કા સુખ હૈ ના, સ્ટાર્ટિંગ મેં મુજે કષ્ટ હૈ, બહોત કષ્ટ સહન કરના હૈ. બટ ઉસકે બાદ મુજે ફ્યુચર પતા હૈ કે ઉસકે બાદ મુજે હમેશા કે લિયે સુખ હી સુખ મિલને વાલા હૈ, ઓર જો પરમેનન્ટ સુખ હૈ. સો મેં ખુશ હું. ધ રાઈટ પાથ ઓફ પરમાત્મા શિપ ઇઝ ગિવન ટુ જૈનિઝમ. મતલબ એન્ડ આઈ એમ પ્રાઉડ કે મેં જૈન કી સાધ્વી બન રહી હું. મતલબ મેરે ફુલ ફેમિલી ને હમેશા મતલબ મુજે સપોર્ટ કિયા હૈ. ઓર જબસે મેં છોટી થી તબસે પૂરા એસા હી મતલબ એટમોસ્ફિયર હૈ હમારે મેં કે મતલબ સબ સાત જને દીક્ષા ભી લી હુઈ હૈ. ઓર મોમ ભી હમેશા મતલબ એસે હી બોલતી હૈ કે દીક્ષા લેને જૈસી હૈ. સબસે છોટે સબસે મતલબ મુજે એસા હી સિખાયા ગયા હૈ. ઓર ફિર ઓર મેરે ડેડ ને ભી મુજે એસા હી સિખાયા હૈ. પૂરી સબ ફેમિલી મતલબ પૂરા એકદમ એટમોસ્ફિયર હી વો જૈન કા મતલબ વો કી દીક્ષા લેને જૈસી એસા સિખાયા. ઓર ફિર મુજે બહોત બાર મહારાજ સાહેબ કે પાસ ભી ભેજા હૈ કે તું ટ્રાય કર કે મતલબ તું જહાં પે જાયેગી વહાં પે રહેગી તુજે અચ્છા લગેગા તો ફિર તુજે ફ્યુચર મેં દીક્ષા લેની હો. મતલબ તુજે ફોર્સ નહીં થા કોઈ ભી કે ફોર્સ સે દીક્ષા નહીં લેને બોલા. મતલબ કે તુજે જાના હૈ તો જા, તુજે અચ્છા લગે તો તું વહાં પે રહેના ઓર ફિર દીક્ષા લેના. ઓર ફિર મેં સેવન્થ કે વેકેશન્સ મેં વહાં પે ગઈ ઓર ફિર મુજે અચ્છા લગને લગા. ઓર ફિર મેં ડિસાઈડ કિયા ફાઇનલી કે મુજે દીક્ષા લેની. એક પ્રકાર કી ખુશી તો હૈ હી હમે, ઓર થોડા સા અંદર સે કુછ ઉભ રહા એસા કુછ ગમ જૈસા હૈ કે બેટિયા જા રહી હૈ ઇસ માર્ગ પે જો કષ્ટ વાલા હૈ, પર અંત મેં વો કષ્ટ વાલા જો માર્ગ હૈ વો અંત મેં ઉનકો સુખી દેને વાલા હૈ. ઇસીલિયે હમ લોગ ખુશ તો હૈ હી, બહોત ખુશ હૈ કે ઉનકા જો વો લોગ ઇન ઉમર મેં ઇતના સુખ સહે ભી હમ લોગ હમારી છોડ કે વો જા રહી હૈ. તો કુછ તો ઉન્હોને ભી દેખા હોગા કે હમ હમે યે માર્ગ કૈસે પકડના હૈ, ક્યા કરના આગે જાકે. તો હમ લોગ ખુશ હૈ ઉસકે માર્ગ કે જાને પે.